નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળમિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, તેનો પાઠ 8. પાઠનું નામ છે પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. તેની સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ મેં એક એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવ્યું છે. તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ 1-12 ગુજરાતી તે સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો. શરૂઆતની સ્ક્રીન તમને આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 6 પસંદ કરી વિષય વિજ્ઞાન પર ક્લિક કરતા જે તે ચેપ્ટરના નીચેના વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પર ક્લિક કરી તમે PDF સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. આ ઉપરાંત સ્વાધ્યાયના પ્રશ્નો છે તેનું સોલ્યુશન પણ PDF સ્વરૂપે આપણી એપની અંદર આપવામાં આવેલું છે, જે બધા ધોરણને ઓપ્શનની અંદરથી મળી રહેશે. તો ચાલો શરૂ કરીએ ધોરણ 6નો પાઠ 8, પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. તેનું સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ. સૌપ્રથમ છે પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, તેમાં પહેલી ખાલી જગ્યા, કોઈપણ વસ્તુને જોવા માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે. એટલે કે અજવાળું અંધારા રૂમમાં આપણે ગયા હોય તો લાઇટ ચાલુ કરવી પડે તો જ અરીસામાં આપણું મોઢું દેખાય, એટલે કે પ્રકાશની જરૂર પડે છે. કબાટ અથવા તિજોરીનો અરીસો અપારદર્શક પ્રકારનો અરીસો છે. ત્રીજું છે વિશાલ પાસે એક એવો પદાર્થ છે જેના દ્વારા જોતા તેની સામે રાખેલી બોલ પેન ઝાંખી દેખાય છે, તો તેને પારભાસક પ્રકારનો હશે, એટલે કે આછું દેખાય. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરવાની છે. ચોથું છે રમા એક વૃક્ષના પડછાયાનું સવારે 8 વાગે, ત્યારબાદ બપોરે 12 વાગે અને સાંજે 4 વાગે અવલોકન કરે છે. નીચેનામાંથી કયું વિધાન તેના અવલોકન સાથે સુસંગત થઈ શકે? તો પડછાયામાં વૃક્ષનો આકાર અને કદ બંને બદલાય છે. જેમ જેમ સમય વધતો જાય અને સૂર્ય જેમ જેમ ઉપર આવતો જાય એમ વૃક્ષ છે તેનો આકાર અને કદ પડછાયાનું છે તે બદલાતું રહે છે. નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો ક્યારેય વર્તુળાકાર ન હોઈ શકે? એટલે કે બૂટનું ખોખું છે તેનો પડછાયો છે ક્યારેય વર્તુળાકાર ના હોય, લંબચોરસ હોય કે ત્રિકોણ જેવો થાય, ચોરસ થાય એવું થાય, પણ ગોળ તો હોય નહીં. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. તેમાં 6ઠો પ્રશ્ન છે તમે જાણતા હોય તેવા પ્રકાશના ઉદ્ગમ સ્થાનો, એટલે કે પ્રકાશ આપણને જેનાથી મળતો હોય તેનું નામ લખવાનું છે. તો સૂર્યચંદ્ર, આગિયો, ટોર્ચ, તારા વગેરે પ્રકાશના ઉદ્ગમ સ્થાન છે. પડછાયો જેમાં જોવા મળતો હોય તેવી કુદરતી ઘટનાઓ કઈ કઈ છે? તો સૂર્યનું આથમવું, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં પડછાયો જોવા મળે છે, જે કુદરતી ઘટનાઓ છે. 8મો પ્રશ્ન પડછાયો જોવા માટે કઈ કઈ બાબતો અથવા પરિસ્થિતિની જરૂર પડે છે? તો પડછાયો જોવા માટે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પડવો અને તે વસ્તુ પ્રકાશની સામે હોય અને વસ્તુ અપારદર્શક હોય આ બાબત જરૂરી છે, તો જ આપણને તેનો પડછાયો દેખાય. 9મો પિનહોલ કેમેરા વડે સૂર્ય સિવાય અન્ય કઈ કઈ વસ્તુઓનું પ્રતિબિંબ મેળવી શકાય? તો પિનહોલ કેમેરા વડે સૂર્ય સિવાય વૃક્ષ, મનુષ્ય, વાહનો, ગમે તે વસ્તુનું ઊંધું પ્રતિબિંબ મેળવી શકાય છે. 10મું છે નીચે કૌંસમાં આપેલ ઉદ્ગમ સ્થળોનું કુદરતી ઉદ્ગમ સ્થાન અને કુદરતી ઉદ્ગમ સ્થાનમાં વર્ગીકરણ કરવાનું છે, એટલે કે કુદરત દ્વારા જે આપણને અજવાળું મળતું હોય તેમાં અને કૃત્રિમ રીતે એટલે કે માણસે બનાવ્યું હોય તેમાં. તો સૂર્ય અને આગિયો છે જે કુદરતી ઉદ્ગમ સ્થાન છે, જ્યારે ફાનસ માણસે બનાવ્યું હોય, બલ્બ, અગ્નિ, ટોર્ચ, મીણબત્તી આ બધું માણસ બનાવે એટલે કે માણસ દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવે તેને કૃત્રિમ ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે. 11મો પ્રશ્ન આપણી આસપાસ જોવા મળતા પદાર્થોનું પારદર્શક, પારભાસક અને અપારદર્શકમાં વર્ગીકરણ કરવાનું છે. જો મિત્રો, પારદર્શક એટલે આરપાર જોઈ શકાય, પારભાસક એટલે આછું આછું દેખાય,
અને અપારદર્શક એટલે તેની આરપાર જોઈ શકાય નહીં. સૌથી પ્રથમ પારદર્શકની વાત કરીએ તો કાચ, ચોખ્ખું પાણી, હવા અને કાચની માપપટ્ટી. પારભાસકની વાત કરીએ તેમાં દૂધિયો કાચ જે બારીમાં લાગેલો હોય છે, ડોળું પાણી ભરેલું હોય, નીચે કંઈ વસ્તુ પડી હોય તો આછું દેખાય, કેટલી વસ્તુ શું છે ઓળખી શકાય નહીં, ધુમાડો અને બારીનો કાચ. અપારદર્શકની વાત કરીએ એટલે કે જેની આરપાર ના જોઈ શકાય તો દિવાલ, લાકડું, લોખંડ અને અરીસો છે. અરીસોની આરપાર જોઈ શકાય નહીં. આપણે જેવા સામે ઊભા હોય તેવું આપણને ઉલટું પ્રતિબિંબ એટલે કે સાઈડ બધી ફરી જાય, ડાબી હોય તો જમણી થઈ જાય, જમણીની ડાબી થઈ જાય, આ રીતે જોવા મળે છે. બારમું છે ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે શા માટે જોવું ન જોઈએ. ઘણી વખતે આપણને મમ્મી પપ્પા કહેતા હોય તમારા વાલી કે સૂર્યગ્રહણ છે આકાશમાં કે સૂરજ સામે જોતો નહીં, એવું કહે છે ને. ઓકે, તો ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે જોવું ન જોઈએ, કારણ કે સૂર્યમાંથી નીકળતા પાર જાંબલી કિરણો આપણા માટે હાનિકારક છે, એટલે કે આંખો માટે હાનિકારક છે. તેથી તેની સામે નરી આંખે જોવું જોઈએ નહીં. કોઈ પણ ચશ્મા કે એવી એક્સરેનું કોઈ છે એવું બધું લેવું જોઈએ. પ્રવૃત્તિ છે તેમાં લાલ, ભૂરો, લીલો જેવી જુદા જુદા રંગની પારભાસક વસ્તુઓ લઈ પડછાયો જુઓ. શું દરેક વસ્તુ કે પદાર્થનો પડછાયો કાળો જ જોવા મળે છે? શા માટે? તો લાલ, ભૂરો કે લીલો જેવા જુદા જુદા રંગની પારભાસક વસ્તુઓનો પડછાયો કાળો જ જોવા મળે છે, કારણ કે બધી જ વસ્તુઓ અપારદર્શક છે. 14મો પ્રશ્ન, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, આ વિધાનની સાબિતી માટે તમારી શાળામાં થયેલ કોઈ પ્રવૃત્તિ હોય તો તેનું વર્ણન લખવાનું છે. તો આ માટે સાબિતી માટે અમે અમારી શાળામાં આ પ્રવૃત્તિઓ કરી, જેમાં સીધી અને વાંકી ચૂકી પાઇપ દ્વારા કરી જોઈ, જેમાંથી જોતા સીધી પાઇપમાંથી સળગતી મીણબત્તી દેખાય છે અને વાંકી ચૂકી પાઇપમાંથી મીણબત્તી દેખાતી નથી. 15મું, જો તમારે કોઈ એક પદાર્થના એકથી વધુ પડછાયા મેળવવા હોય તો શું કરવું પડે? તો પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે. આપણે એક પદાર્થને અલગ અલગ રાખતા વધુ પડછાયા મેળવી શકાય, માટે આપણે પ્રકાશ સામે પદાર્થ બદલવાની પણ પડછાયો બદલે છે, એટલે કે પ્રકાશની સામે પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ તો પણ પડછાયોની સાથે સાથે જાય છે, એટલે કે પડછાયો પણ બદલાય છે. 16મો પ્રશ્ન, સવારના સમયે કપડાં સૂકવવાના તાર પર લાલ, લીલો, વાદળી એમ ત્રણ જુદા જુદા રંગના સમાન કદના ટુવાલ સૂકવેલા છે, તમને તેના પડછાયોનો રંગ કેવો દેખાશે? શા માટે? તો ત્રણેય જુદા જુદા રંગના સમાન આકારના એટલે કે સમાન કદના ટુવાલ પડછાયોનો રંગ સમાન દેખાશે, કારણ કે પડછાયો કલરનો આધાર રાખતો નથી. એ કોઈ પણ ગમે એવા કલરની વસ્તુ હોય પડછાયો હંમેશા કેવો પડે? કાળો જ પડે છે. પ્રવૃત્તિ 4, તેમાં પ્રવૃત્તિ આપેલી છે, નીચે દર્શાવેલ પદાર્થોનો ઉપયોગ કરી પડછાયો મેળવો. વસ્તુ કે પદાર્થોને જુદી જુદી દિશામાં ફેરવી પડછાયામાં થતા ફેરફારનું અવલોકન કરવાનું છે અને નોંધવાનું છે. અહીં વસ્તુ આપણે લીધી છે કેરમની કુકડી, નાની બોટલ, ભમરડો અને દડો. તો તેનું અવલોકન કરીએ અને જોઈએ તો શું થાય છે? તો તડકો હોય તેના દિવસે ખુલ્લી જગ્યામાં કેમેરાની કુકડી, નાની બોટલ, ભમરડો અને દડો મૂકીએ ત્યારે ઉપરોક્ત વસ્તુઓનો પડછાયો જુઓ. ત્યારબાદ વસ્તુઓની થોડી ગોળ ફેરો અને પડછાયો જુઓ. આવી પ્રવૃત્તિ કરવાની છે. આ પ્રવૃત્તિ કરતાં આપણને શું જાણવા મળ્યું? તો ઉપરોક્ત વસ્તુઓને ગોળ ફેરવતા પડછાયાના કદમાં તથા આકારમાં ફેરફાર થાય છે. તો આ પ્રવૃત્તિ તમારે એક વાર કરી જોવાય. કેરમની કુકડી બધાના ઘરે હશે તે લેવાની છે અને કરવાનું છે. તો બાળકો, અહીંયા આપણે આ પાઠ ધોરણ 6નો પાઠ 8 છે, પ્રકાશ, પડછાયો અને પરાવર્તન, તેનું સ્વઅધ્યયન પોતેનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો ઉંચેથી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.